વિરામ બાદ પુનઃ સ્વાગત છે. અન્ય સમાચાર તરફ નજર કરીએ તો દ્વારકામાં આજે આહીર સમાજની મહિલાઓ દ્વારા મહારાસ રમી ઇતિહાસ રચવામાં આવ્યો છે. 5000 વર્ષ પહેલા ભગવાન દ્વારકાધીશ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે મહારાસ અધૂરો રહ્યો હતો, જે આજે આહીર સમાજની બહેનો દ્વારા ભાતીગળ પહેરવાશમાં મહારાસ રમવામાં આવ્યો. દ્વારકાના નાગેશ્વર રોડ પર 100 વીઘા જમીનમાં નંદધામ તૈયાર કરવામાં આવ્યું હતું. દ્વારકા નગરીમાં આહીર સમાજની 37,000થી વધુ મહિલાઓ દ્વારા મહારાસ લેવામાં આવ્યો હતો. નંદધામમાં 5 કિલોમીટર લંબાઈના ગ્રાઉન્ડમાં 68 જેટલા અલગ અલગ લાઇનમાં રાસ લેવામાં આવ્યો હતો. તો જે રીતે મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે, આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 37,000 કરતા વધુ જે આહીરાણીઓ હતી તેઓના દ્વારા આનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અને જે મહારાસ યોજવામાં આવ્યો છે, 5000 વર્ષ પહેલા જે રાસ અધૂરો રહી ગયો હતો ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો, તે જે રાસ છે તે કમ્પ્લીટ કરવામાં આવ્યો છે. અને એક જે રેકોર્ડ છે તે પણ સર્જવામાં આવ્યો છે. સવારે 8:30 થી 11 વાગ્યા સુધી આ મહારાસ રમવામાં આવ્યો હતો, જેમાં પારંપરિક વસ્ત્રોમાં સાંસદ પૂનમ માડમ પણ જોડાયા હતા. તો જે રીતે ભવ્યાતિભવ્ય રાસનું આયોજન કરવામાં આખું વાતાવરણ, આટલી મોટી સંખ્યામાં બહેનો ભગવાન શ્રી કૃષ્ણ ની આરાધના ઉપાસના અને એનું અભિનંગ, એનો એક અભિન્ન ભાગ આપણે કહી શકીએ તો રાસ છે. અને રાસને ક્યાંક અહીંયા લગભગ 50,000 બહેનોએ, 37,000 નું રજીસ્ટર્ડ સંખ્યા હતી, પણ તમે સૌએ જોયું એ પ્રમાણે અહીંયા બહેનો, વધુ બહેનોને સમાવેશ કરવા માટે તાત્કાલિક ઘણી બધી વ્યવસ્થાઓ કરવી પડી. એટલે લગભગ 50,000થી વધુ બહેનોએ આજે આ રાસમાં ખૂબ આસ્થા સાથે પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના માટે એ જ ઇતિહાસ, જે વ્રજવાણીનો ઇતિહાસ છે, 5000 વર્ષ પહેલા જે આ સ્થળ ઉપર ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં ગોપીઓએ જે રાસ એમની ઉપસ્થિતિમાં એમની આરાધના માટે કર્યો હતો, એ જ રાસ, એ જ આરાધના, એ જ આસ્થા સાથે, સંપૂર્ણ સમર્પણ સાથે, માતૃ વિશ્વ કલ્યાણ, જન કલ્યાણ, સમરસતા ના ઉદ્દેશ્યથી એ જ પ્રાર્થના સાથે સમગ્ર આહીર સમાજના બહેનોએ કહ્યું. તો મહારાસ બાદ ભગવાન દ્વારકાધીશના મંદિર સુધી શાંતિ યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ મહા ઉત્સવમાં જોડાવા માટે સૌરાષ્ટ્ર સહિતની આહીરાણીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો હતો. અને આ મહારાસને જોવા માટે આહીર સમાજ સહિત 2 લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. કાર્યક્રમમાં પધારવા માટે પહેલી કંકોત્રી ભગવાન દ્વારકાધીશને અર્પણ કરવામાં આવી હતી. સવારે 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં દ્વારકા સ્થિત રૂક્ષ્મણી માતાજીના મંદિરની પાછળના ભાગે વિશાળ ગ્રાઉન્ડમાં આહીરાણીઓ રાસ રમવા માટે પહોંચી ગયા હતા. આહીરાણીઓ પરંપરાગત પરિધાન અને નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણા પહેરીને મહારાસ રમ્યા હતા. અમને બહુ મજા આવી. અમે આયોડકુરમાં જન્મ લીધા છે, અમારો ગર્વ છે એના માટે કે રાધે કૃષ્ણ આવીને અમને કયા બોલાવી શક્યા કે 1000 તો સોલું અમે તરણું પહેર્યું છે. મહારાસ અમારો બહુ આનંદ ને લઈ, કૃષ્ણના પ્રેમ તો અતિ મોહક છે, પણ કૃષ્ણના પુત્ર વધુ ઉષા, એમનો દીકરો અનિરુદ્ધ જે અને એમની પત્ની ઉષા, એને અહીંયા રાસ રમ્યો હતો, એટલે અહીંયા આ રાસનું આયોજન. જો બધી મહિલાઓ માટે એ સંદેશો છે કે જે આયરાની બહેનો જે કરી શકે છે એ તમે પણ કરી શકો છો, એક આખો સંદેશ આપવાનો છે. બધી મહિલા જે છે એમાં બધી શક્તિઓ પડેલી જ છે, પણ અમારા દ્વારા જે સમાજમાં અમે ફેલાવવા માંગીએ છીએ, જે કાર્ય અમે અમારા સમાજ માટે કર્યું છે રેડી, એ માટે અમે અમારી એકતા દર્શાવીએ છીએ. તો બધી જ બહેનો જે છે આવું પોતાના સમાજ માટે કરી શકે છે. અને ખાસ કરીને એકતાનો સંદેશ, અમારે 3 રાસ રમાણા છે, એક અમારે કૃષ્ણ ભગવાનના સમયમાં, બીજો વ્રજવાણી અને ત્રીજો અત્યારનો આ રાસ. આ 3 મહારાસ જે છે અત્યારે થયા છે. અમે ગર્વ અનુભવીએ છીએ કે આ મહારાસ જે છે એમાં અમે સહભાગી. તો મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઇતિહાસ પણ તેમાં ઝળહળ્યો હતો. અને 37,000 કરતા વધુ આહીરાણીઓ દ્વારા પરંપરાગત પોશાકમાં સોનાના ઘરેણા સાથે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેના ડ્રોન શોટ્સ પણ સામે આવ્યા છે. આપ જોઈ શકો છો કેટલો ભવ્યાતિભવ્ય જે આયોજન છે, જે નજારો છે તે જોવા મળી રહ્યો છે. અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ આજના દિવસે ત્યાં પધાર્યા છે તેવું પણ ખાસ તેઓની માન્યતા છે. કારણ કે 5000 વર્ષ પૂર્વે નો જે ઇતિહાસ છે તે આજે જીવંત કરવામાં આવ્યો છે. અને ભાતીગળ પહેરવશમાં રાસ રમીને તેઓના દ્વારા
જે એક રેકોર્ડ છે તે પણ સર્જવામાં આવ્યો છે. તો આશરે 100 વીઘા મેદાનમાં 62 અલગ અલગ લેયરમાં આજે રાસ છે તે રમવામાં આવ્યો હતો. પારંપરિક વસ્ત્રોમાં પૂનમબેન પણ જોવા મળ્યા હતા. સાંસદ પૂનમબેન માડમ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ પણ આહિર સમાજમાંથી આવે છે. રૂક્ષ્મણી મંદિરથી વિશ્વ શાંતિ રેલીનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું હતું. જગત મંદિર સુધી આહિરાણીઓ દ્વારા રેલી છે તે પણ કાઢવામાં આવી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ રાસ રમ્યો હતો. તેમજ તેમના જે પૌત્ર છે અનિરુદ્ધ, તેઓના દ્વારા પણ અહીંયા રાસ રમવામાં આવ્યો હતો અને તે પણ દેવભૂમિ દ્વારકાની જ્યારે વાત આવે છે ત્યારે સમગ્ર જે નગરી છે તે કૃષ્ણમય થઈ જતી હોય છે. ત્યારે પણ જ્યારે ખાસ કરીને રાસ રમવાની વાત આવે, જે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય હતી પોતાની મોરલી, તેમજ રાસની જ્યારે વાત આવે છે ત્યારે તમામ લોકો પણ અભિભૂત થઈ જતા હોય છે. તો સાંસદ પૂનમબેન માડમ છે તેઓ પણ ખાસ આહિર સમાજના પણ અગ્રણી છે, સાંસદ પણ છે, તેઓ પણ આ રાસમાં જોડાયા હતા અને જે રેકોર્ડ સર્જવામાં આવ્યો છે તેના પણ તેઓએ ખાસ વિશે જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકામાં જે ભવ્ય અને દિવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આ ખાસ રાસનું જે આયોજન છે તેની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી હતી અને 5000 વર્ષ પૂર્વેનો જે ઇતિહાસ છે તેને ફરી એકવાર જીવંત કરવામાં આવ્યો છે અને જે રેકોર્ડ છે, કારણ કે 37,000 મહિલાઓ દ્વારા વસ્ત્ર પરિધાનમાં તૈયાર થઈને આ રાસ છે તે રમવામાં આવ્યા હતા.